બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દાંતીવાડા ડેમના દરવાજા ખોલાયા. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 599 ફૂટ એટલે કે ડેમ 85% વધુ ભરાતા આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટર વરુણકુમાર બરણવાલે જણાવ્યું કે દાંતીવાડા ડેમ પૂર્ણ સપાટી નજીક 599 ફૂટ ભરાતા આજે ડેમના દરવાજા ખોલી ડેમમાંથી 2500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમણે જિલ્લાવાસીઓને અપીલ કરતા જણાવ્યું કે આજે દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે બનાસ નદીના પટ વિસ્તારમાં કોઈએ પ્રવેશ કરવો નહીં. નદીના પટમાં પ્રવેશ કરવાના લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. નદીમાં નાહવા માટે ન જવાની અપીલ કરતા તેમણે કહ્યું કે નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાન માલ અને પશુધનને સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ નદીના પટમાં માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં પડેલ ખાડાઓમાં ભરાતા પાણીમાં નાહવા પડવું જોખમી હોય એમ નહીં કરવા માટે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે. આ પ્રસંગે ધારાસભ્યો પ્રવીણભાઈ મારી, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, રાજ્યસભા પૂર્વ સંસદ દિનેશ ચંદ્ર અણાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રણા વાસ્યા, જેડેશ ટીવી, બનાસકાંઠા. અત્યારે દાંતીવાડામાં 599 ફીટનું લેવલ પહોંચી ગયું છે, જે રૂલ લેવલ છે 1 ઓગસ્ટ માટે એટલે પાણી ખોલવામાં આવ્યું છે. લગભગ અત્યારે 5400 ક્યુસેક જેટલી આવક છે, 2500 ક્યુસેકનું અત્યારે જાવક રાખ્યું છે અને જો સમય સાથે જરૂર પડશે તો અમે જાવકને વધારશું પણ ખરા. અમે નીચાણના વિસ્તારમાં દાંતીવાડા ડેમ પછીનો જે વિસ્તાર જિલ્લોનો આવે છે એમાં મુખ્યત્વે ડીસા અને કાંકરેજ આ 2 તાલુકાના બધા ગામો લાગતા હોય છે. અમે બધાને અપીલ પણ કરી છે અને અમારી ટીમોને સૂચન પણ કર્યું છે કે નદીના કાંઠાની નદીના તટમાં અને નદીના પટમાં અને તટમાં જે પણ લોકો રહે છે એમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે અને કોઈ પણ અમે અપીલ કરીએ છીએ કોઈ પણ વ્યક્તિ ખાલી નાહવા માટે નદીની અંદર પાણી ભરેલું હોય તો કૃપા કરીને જાય નહીં, કારણ કે પાણીનો પ્રવાહ પણ રહેવાનો છે અને સાથે સાથે કોઈ ખાડા ટેકરા આટલા સમયમાં પડી ગયું હોય તો પાણી ઊંડાણ કેટલું છે ઉપરથી ખબર નહીં પડે અને એની અંદર ન છૂટકે અકસ્માતો દર વખતે થતા હોય છે. એટલે હું આપના થકી બધા લોકોને અપીલ પણ કરું છું. આમ તો અમે અમારી ટીમોને તૈયાર રાખ્યા છે પણ લોકો સાવચેતી રાખે તો અમને મદદ થશે.